જિલ્લાના વરવાડામાં ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલૂસ નીકળ્યો. તાજિયા જુમા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અહીંયા શ્રેષ્ઠ હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. કુંડળ દરવાજાથી લઈને દરબારગઢ થઈ છત્રી ચોક મેઇન બજાર થઈ વાગડિયા શેરી બસ સ્ટેન્ડથી રોજ દરવાજા થઈ કુંડળ દરવાજો ખાતે નદીના પર સુધીના તાજિયા નીકળ્યા હતા. બોટાદ જિલ્લાના બરવાડા ખાતે મહોરમનો તહેવાર ઉજવાયો, જેમાં મુસ્લિમ બિરાદરો યા હુસેનના નાદ સાથે તાજિયા જુલૂસ લઈને મોટી સંખ્યામાં નીકળ્યા હતા, જેમાં યા હુસેનના નાદ સાથે પુરુષો, વડીલો તેમજ યુવાનોએ છોકારો લઈને, જ્યારે મહિલાઓ ઈચ્છા જલતા જુલૂસમાં જોડાયા હતા. અલગ અલગ પ્રકારના બેનમૂન તાજિયા નીકળ્યા હતા, જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઢોલ નગાર અને તાશા સાથે છોકારો લેવામાં આવ્યો હતો અને મહિલાઓ દ્વારા છાજા લેવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના ઇમામ હુસેનના તાજિયા બનાવવામાં આવ્યા હતા, જ્યારે અહીંયા બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. સાથે સાથે અહીં વસતા સ્થાનિક તમામ હિન્દુ લોકો પણ આ પવિત્ર મોહરમના તાજિયા જુલૂસના ઠેર ઠેર દર્શન કરવા માટે ગોઠવાયા હતા. સ્થાનિક વેપારીઓ અને આગેવાનો દ્વારા સમગ્ર તાજિયા જુલૂસના રસ્તા પર લોકો માટે ચા, નાસ્તો, ઠંડુ પાણી તેમજ શરબતની વ્યવસ્થા પણ કરાઈ હતી અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રમાણ આપ્યું હતું અને રાત્રિના સમયે કુંડળ દરવાજા ખાતે નદી કિનારે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. ત્યાં તમામ મુસ્લિમ બિરાદરો ભેગા થઈને બધા લોકો યા હુસેનના નારા લગાવવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારીઓ, જીઆર કે પ્રજાપતિ સાહેબ તથા સમગ્ર સ્ટાફના આ જુલૂસના કાર્યક્રમમાં જુલૂસની સાથે સાથે ખડે પગે રહ્યા હતા, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. વિજયસિંહ ચુડાસમા સાથે હરેશ પટગીરે, ગુજરાત ન્યૂઝ, બોટાદ.